अरे बेटा क्या जाए छे तू? मम्मी तमने केटली वार कह्यु छे कि हूँ बाहर जती होय त्यारे मने टोकवानी नहीं। अरे बेटा अहीं बेस तो खरा, तारू काम छे। हाँ बोलो शू काम छे? बेटा जरा बाहर थी आवती वक्ते थोड़ू फरसान लेती आवजे ने। केम? अरे तारा फई आवे छे तो रोज नाश्ता में एमने के काकू तो पड़से ने। शू फई आवे छे? मम्मी आ सवार सवार में केवल न्यूज आई पाते। केम दीदी शू थयु? फई तो घर आवे ने, हिमाटला गभराई केम गया? अरे भाभी तमारो अजीब फई जोड़े भेटो नथी थियो एटले तमने काई खबर नहीं होय। फई जयरे आपड़ा घरे आवे ने त्यारे घर में कैक ने कैक नवी जूनी करीने जाय छे। बस एम कहे कि तमारे आ सारू बद्दी वात में रोकटोक कर्या ज करे। अरे वाह तो हवे मारे फई ने जोवा ज पड़शे, एमना वखाण जो आटला बधा थाय छे ए साचा छे के नहीं? शू भाभी तमे पण अहींया मारू मूड साव खराब थई गयु અને તમને મસ્તી સૂજે છે? સોરી સોરી। હા દિવ્યાની વાત તો સાચી જ છે, વો તું જ જોઈ લેજે ને તારા પૈજીને, તારા લગ્ન પછી તો આવ્યા જ નથી ને, હવે તું એ અનુભવ કરી લેજે। એ રાધે રાધે, એ રાધે રાધે બેન, આવો આવો, તમને જ યાદ કરતા હતા હમણાં। કેમ મારી કાપતા તો નહોતા ને? ના ના ફઈ, અમે તો તમારા વખાણ કરતા હતા। હા તો ઠીક છે, હું છું જેટલી કમાલની, મારા વખાણ તો બને જ ને। આમ પગે લાગીને મને મોટી ઉંમર વાળી બનાવી દીધી, હજી તો હું નાની છું। આમ પગે લાગીશ ને તો મને એમ થશે કે હું ઘરડી થઈ ગઈ છું। ફઈની ઉંમર થઈ ગઈ છે તોય ફઈને જોવાનીનો શોખ તો ગયો જ નહીં। અલી તું કેમ મૂંગી ઊભી છે? આ તારી ફઈ આવી એ તને ના ગમ્યું? નાના ફઈ તમે આવ્યા ને એ તો મને બહુ જ ગમ્યું, પણ તમે મારો બોલવાનો વારો આવવા દ્યો તો હું કઈ બોલું ને। હા હા મને ખબર છે કે તું દાદે છો। મમ્મી હું બહાર જઈ આવું, હમણાં આવું। હા બેટા તમે બોલો ભાભી, અમારા ભાઈ ભત્રીજો બધા ક્યાં ગયા છે? એ બાપ દીકરો તો ઓફિસના કામથી 3 દિવસથી બહાર ગયા છે। લો બોલો, મને તો એમ કે આજે રવિવાર છે તો બધા ઘરે હશે તો હું બધાને મળી આવું ને 2 દિવસ રોકાતી આવું, પણ અહીંયા તો ભાઈ જ નહીં। પણ કઈ વાંધો નહીં, હું જરા ફ્રેશ થઈ જાઉં પછી વાત। હા તમે ફ્રેશ થઈ જાવ છો। હા જરા લેતી આવજો। હા માનસીવો, એ માનસીવો ક્યાં છે બેટા? જલ્દી કર ને। હા મમ્મી આવું છું। અરે હા હા જલ્દી આવ, આ જો તારું મેં ટિફિન રેડી કરી આપ્યું છે, તું પેલા ફટાફટ નાસ્તો કરી લે। નહીં મમ્મી આજે નહીં, આજે મારે ઘણું મોડું થઈ ગયું છે અને એમ પણ આજે મારે ઓફિસમાં પ્રેઝન્ટેશન સબમિટ કરવાનું છે એટલે નાસ્તો નથી કરવો। ચૂપ, એકદમ ચૂપ, તારું હું કાઈ નહીં સાંભળું। પેલા તું નાસ્તો કરી લે અને પછી જ બહાર જજે, પેટ ભરવા જ કામ કરે છે અને તું જમવા માટે સમય નથી કાઢી શકતી। સોરી મમ્મી, તમે નાસ્તો તૈયાર કરીને રાખો, હું 5 મિનિટમાં જાઉં છું। હા જા, હું તારી રૂમમાં નાસ્તો મોકલાવી દઉં છું। સારું। દિવ્યા, એ દિવ્યા, મારે તને શું અલગથી કેવું પડશે? શું કરું આ છોકરીનું કોઈ વાતને સમજતી જ નથી ને। બેટા તું તારા ભાભી માટે નાસ્તો લઈને એમની રૂમમાં જા। આલે ભાભી અહીંયા જ આવી ગયા। શું ભાભી, સવાર સવારમાં સાના બરાડા પાડો છો તમે? અને તમે તમે વહુ માટે ટિફિન બનાવો છો? વાહ વહુ વાહ, તારા તો છે ને ભાગ્ય ખુલી ગયા કે તને આટલી સરસ સપોર્ટિંગ સાસુ મળી, અને અમે હતા અમને સાસુમાં શું મળ્યું? તો કે આખો દિવસ ખડે પગે એમની સેવા કરે રાખો। ભાઈ તમારી વાત એકદમ સાચી છે, મારે તો સાસુના રૂપમાં બીજી માં મળી ગઈ છે। હા હા બસ હવે
તું જા જલ્દી રેડી થઈ જા. હા. અરે આ શું ભાભી, હજુ તમે ઘરનો ભાર માથે લઈને બેઠા છો? હવે તો ઘરમાં વહુ આવી ગઈ, એના માથે થોડો ભાર નાખો, એને કામ કરવા દો અને તમે આરામ કરો આરામ. અરે ના બેન ના, વો બિચારી આખો દિવસ ઓફિસના કામ તો કરતી હોય છે અને આમ પણ ઘરે હું એકલી રહું તો શું કરું? ભાભી આ વહુને કઈ પૂછ્યું કે નહીં? આ લગ્નના બે બે વર્ષ થઈ ગયા, તો એને બાળક માટે કઈ વિચાર્યું છે કે નહીં? કે પછી આમ ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર એ જ કરે રાખવાનું છે? અરે હા, જો બેન હું તો સાવ ભૂલી ગઈ, વોવે થોડા દિવસ પહેલા જ સારા સમાચાર સંભળાવ્યા. અરે વાહ ભાભી, આટલા ખુશીના સમાચાર ને મને જ ન કીધું. કાંઈ નહીં, જવા દો મારે શું, પણ તમારે સારું હો. ભાભી તમને તો સારા સમાચાર મળી ગયા, પણ ખબર નહીં આ મારી દીકરી ક્યારે સારા સમાચાર આપશે. ભાભી તમે આવી ગયા, અમે તમારી જ રાહ જોતા હતા. તમે આવો પછી બધા સાથે જમીએ. દીદી આજે છે ને હું બહુ થાકી ગઈ છું, મારે થોડી વાર આરામ કરવો છે. હા ભાભી ઠીક છે, તમે જઈને આરામ કરો, હું રસોડાનું બધું કામ પતાવી દઈશ. અરે ભાભી આ શું, તમે કેમ આ વહુને આટલી બધી માથે ચડાવો છો? અરે બેન એમાં ક્યાં માથે ચડાવી, બિચારી આવી હાલતમાં પણ આખો દિવસ ઓફિસમાં કામ કરે છે તો થાકી જવાય. અને તમને પણ ખબર છે ને કે તમે કેવા થાકી જતા. હા પણ મારા સાસુ કઈ પગ વાળીને બેસવા ન દેતા. તમારે તો સારું હો, તમારી વહુ તો અહીંયા રાજ જ કરે છે. જો દીપ્તિબેન તમારી દીકરી આરામ કરવા આવે તો તમે એને કઈ કામ ચીંધો? તો બસ આ પણ મારી દીકરી જ છે ને, મેં દિવ્યા અને માનસીને બંનેને એક સરખી જ રાખી છે ને. આમાં કઈ મજા નથી આવતી, કઈક વધુ મિર્ચ મસાલો ઉમેરવો પડશે તો જ મજા આવશે. અમે છોકરા જણ્યા છે પણ આ તારી જેમ નમાલા બનીને નહોતા બેસતા. આ ઘરના કામ કરશો ને તો નોર્મલ ડિલિવરી થશે, આમ પડ્યા પડ્યા નહીં થાય. ફઈ તમને શું પ્રોબ્લેમ છે? મારા સાસુ મને કઈ નથી બોલતા અને તમને મારી આટલી બધી. એ આજકાલની છોકરી છે અને મારી આગળ જીવડો તો જો ચલાવે છે, નહીં કોઈ લાજ સર, બધું પિયરમાં મૂકીને આવી છે કે શું? મોટા સામે કેમ બોલું, એનું જરાય ભાન નથી નહીં તને? અરે દીપ્તિબેન કેમ આમ? આ જુઓ ને તમારી વહુ મારી સામે જીભડો ચલાવે છે. આજ સુધી આ ઘરમાં મારી સામે કોઈ બોલ્યું નથી અને તમારી વહુ મારી સામે બોલે છે, મારી બેઇજ્જતી કરે છે. ફઈ મે ક્યારે તમારી બેઇજ્જતી કરી? તમે મમ્મી સામે ખોટું શું કામ બોલો છો? જોયું ભાભી, હું આવડી મોટી ખોટી પણ આ એક સાચી. ફઈ તમે પણ એક મિનિટ, મમ્મી પણ બેટા ફઈને માફી માંગી લે. સોરી ફઈ. જોયું કે હું મોઢું ચડાવીને જતી રહી,
આવી વહુને તો છે ને નોખી કઢાય, એટલે એને ખબર પડે કે આ ઘરના કામ કરતા કરતા ઓફિસના કામ કરવા એ કેટલું અઘરું છે. બધું માથે આવશે ને ત્યારે ખબર પડશે. એમાં ઉપર જતા કાલ સવારે છોકરા આવશે, આ શું છોકરા સંભાળવાની? જવા દો ને બેન, હજુ એ નાની છે, એમના તરફથી હું માફી માંગુ છું. આ તો છે ને તમારા લીધે હું કઈ બોલતી નથી, બાકી આવીને તો સીધી ડોર કરતા મને બહુ સારી રીતે આવડે છે. ભાભી તમે હજી ફઈની વાત તો મનમાં લઈને બેઠા છો. દીદી મનમાં નથી લેતી, પણ ફઈ જે કયા કરી રહી છે ને એ સૌ ખોટું છે. હા ભાભી, એટલે જ તો જ્યારે ફઈ ઘરે આવે ને ત્યારે હું જાજો સમય ઘરની બહાર રહું છું. જો હું એમની સાથે રહું ને તો મારી સાથે બોલવાનું થાય, એટલે એના કરતા છે ને બહાર રહેવું સારું. મમ્મી અહીંયા આવો ને. હા બેટા બોલ, શું હતું? આ ભાભીને કઈ સમજાવો ને. એ શું મને સમજાવવાના, મમ્મી પણ ફઈનું માન રાખીને મને એની પાસે માફી મંગાવે છે. બેટા એ વાત લઈને મનમાં તો દુખી ન થા, એમને તો ઈર્ષા થાય છે કે આપણે બધા સાથે હળીમળીને રહીએ છીએ ને, એટલે ઘરમાં કજ્જો કરાવવા માંગે છે. અને તું આમ ઝઘડો કરીશ અને મોઢું ફુલાવીને બેસીશ ને તો એમને તો એટલું જ જોઈએ છે. પણ મમ્મી ફઈને આપણા વચ્ચે ઝઘડો કરાવીને શું મજા આવે છે? અરે બેટા તારી કરતા તો હું એમને વધારે ઓળખું છું. હું જ્યારે નવી નવી લગ્ન કરીને આવી ને ત્યારે મારા વિશે મારા સાસુને બહુ કાન ભરતા, ને બેટા મેં બહુ સહન કર્યું છે. હા મમ્મી હું પણ જોતી, ક્યારેક તમને રડાવતા પણ. પણ મમ્મી હવે નહીં, અત્યારની કોઈ છોકરી સહન નહીં કરે, એટલે તું ફઈને સમજાવી દેજો. જે તમારી સાથે કરતા ને એ ભાભીની સાથે ના કરે. હા મારી માઉ, તમે હવે અંદર ચાલો. આ શું બહાર રખડ્યા કરે છે? જરા મારી પાસે આવીને બેસ. આ તારા ભાભી છે તો એમની પાસેથી સેવા કરાવ. નણંદ છો તો કઈક તો ફાયદો ઉઠાવવો જોઈએ ને. હા ફઈ, જેમ તમે ઉઠાવતા એમ ને. વાહ ભાભી, આ સાડી તો બહુ સુંદર છે, ક્યારે હમણાં લીધી? અરે ના ના ના, હમણાં એની મેરેજ એનિવર્સરી ગઈ ને તો મારા દીકરાએ ને ગિફ્ટમાં આપી હતી. અરે વાહ, તમારે તો કેટલું સારું ને. આ તમારે ત્યાં બર્થડે હોય, એનિવર્સરી હોય કે ગમે તે હોય, બધા સાથે મળીને ઉજવે ને. મારા ઘરે તો કોઈ આવે નહીં. બેન સાચું કહો, તમે ખોટું ન લગાડતા હો. તમારો આવો સ્વભાવ છે ને એટલા માટે તમારા દિયર, તમારા નણંદા અને તમારા સાસુ સસરા તમારાથી અલગ થઈ ગયા છે. હા તો પણ તમારે ત્યાં વાર તહેવારે બધા ભેગા તો થાય છે, અમારે તો કોઈ નહીં. બેન મેં પણ કઈ ઓછું કામ નથી કર્યું, બધાની ખૂબ સેવા કરી છે ને. વહુને પણ દીકરીની જેમ રાખું છું, એટલે તો અત્યારે અમે બધા ભેગા છીએ. પણ ક્યારેય તમે તમારા સાસરિયામાં સુખ દુઃખમાં કઈ પૂછવા ગયા છો ખરા? સાથ આપ્યો છે ખરો? ફઈ તમે વિચારો જરા, તમે આવો વ્યવહાર તમારી વહુ સાથે કરશો તો એ તમારી સાથે રહેશે? ના રે ને, તો કઈ વાંધો નહીં, મારા માટે મારી દીકરી છે. પણ ક્યાં સુધી એ એમના સાસરિયાનું ધ્યાન રાખશે કે તમારું? રોજ રોજ તમારી પાસે આવશે ને તો એના ઘર ગ્રહસ્થિતિ પર અસર પડશે. શું તમે ઈચ્છો છો કે તમારા હાથે જ તમારા દીકરીનું ઘર ભાંગે? અરે ના ના ભાભી, હું એવું તો ક્યારેય નહીં ઈચ્છું. મને તો હંમેશા બીજાને હળી મળીને રહેતા જોઉં ને તો ઈર્ષ્યા થતી હતી. તમને લોકોને જોઈને પણ એમ થતું હતું
કે આ લોકોનું કેટલું સારું બને છે. તમે તો બધા એકબીજાની સાથે ઉભા રહો છો અને મારે મારે તો કોઈ નથી, પણ એમાં વાંક પણ મારો જ હતો. મેં કોઈ સાથે સારા સંબંધ રાખ્યા જ નથી. ફાઈ, જે વીતી ગયું ને એ તો સરખું નથી થવાનું, પણ હજુ તમારી પાસે સમય છે. આવનારો સમય સારો થઈ શકે છે. તમારા ઘરમાં વહુ આવે ને એ પહેલા તમારો સ્વભાવ બદલી નાખજો, નહીં તો પછી તમારો દીકરો અને તમારો વહુ એ તમારી સાથે નહીં રહે. હા બેટા, તારી વાત સાચી છે. હું મારો સ્વભાવ સુધારવાની પૂરેપૂરી કોશિશ કરીશ. માફ કરજે માનસીને, વધુ કંઈ મારાથી કહેવાય ગયું નહોતું, પણ તમે સાસુ હો આમ જ હંમેશા મા દીકરીની જેમ રહેજો. ના ફઈ, મને કોઈ ખોટું નથી લાગ્યું. ઇટ્સ ઓકે. અરે વાહ, તમારે તો કેવું સારું નહીં. આ છે ને ફઈનો ફેવરિટ ડાયલોગ છે. અરે ભાભી, હું શું કહું છું કે અહીંયા ઘરની નજીક નવો મોલ બન્યો છે, તો આપણે કઈ ખરીદી કરવા જઈએ? ના હો, મારી પાસે તો છે ને ઘણી સાડીઓ છે, એટલે ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી. તારે લેવી હોય ને તો તું જા. ના હો, તો મારે એકલા નથી જવું. કાકી, હું આવું તમારી સાથે. ના હો, તારે કસે જવાની જરૂર નથી. આ ઘરે બેસીને છોકરા સંભાળો ને એટલે બહુ છે. અરે આઠમ કરીને આવતા રહ્યા? હા કાકી, મારા મમ્મી ને પપ્પા ને બહાર જવું હતું ને એટલે હું વેલા આવતી રહી. અરે સીમા, તું કેમ ન ગઈ આઠમ કરવા? કાકી, હું જાઉં તો આ ઘરના બધા કામ કોણ કરશે? કા મમ્મી? મમ્મી, કાકી, તમારા બંને માટે મારા મમ્મી સાડી મોકલી છે. આ તમારા માટે. અને કાકી, આ તમારા માટે. અરે આ તો બહુ જ સુંદર છે. અને ભાભી, આ સાડી તમારા માટે પણ મોકલી છે. અરે આની શું જરૂર હતી? લઈ લે ને, આમ પણ તારા પિયરિયા પ્રિયા બહુ ના પિયરિયાની જેમ થોડી કઈક આપે છે. અમારી પ્રિયા બહુ તો જયારે એના પિયરિયામાં મળવા જાય ને ક્યારે ખાલી હાથે નથી આવી. હા હો મમ્મી, મારા મમ્મી પપ્પા પણ અત્યાર સુધી આપતા જ ને, પછી કઈ આખી જિંદગી આપ્યા જ ન કરે. જોયું ચેતના, આ ચીબાવલીની જીભ કેટલી બધી વધી ગઈ છે તે. મમ્મી, સત્ય હંમેશા કડવું જ લાગે છે, એટલે અત્યારે હું બોલી એ તમને કડવું લાગ્યું. આ વધે મારા દીકરાને, તારી ફરિયાદ તો છે ને કરવી જ પડશે. હા, એમની સિવાય બીજું તમને આવડે પણ શું છે? બસ કરો તમે બંને. અને આ શું સીમાઓ, આટલા વર્ષથી તમે આ ઘરમાં આવ્યા છો, કોઈ દિવસ ઊંચા અવાજે વાત નથી કરી, અને અચાનક આમ કેમ? કાકી, તમે બધું નજરે જ જોવો છો. આ બીજું કાંઈ નથી, આ છે ને મારી પ્રિયા બહુથી બળે છે. જવા દો ને મમ્મી, આમાં ભાભીનો કાંઈ વાંક નથી. બસ હો, તું બહારથી આવી છે, થાકી ગઈ હોઈશ, જા રૂમમાં જઈને આરામ કર. હા. એના કરતા ડબલ તારું કરિયાવર આવ્યું હતું. તો શા માટે મમ્મી ને પ્રિયાવર વધુ સારી લાગવા મળી? કાકી, હવે આખી ઉંમર મારા મમ્મી પપ્પા કઈ આપ્યા ના રાખે. હા, આમાં ભાભીનો વાક તો છે જ, પ્રિયા બહુને માવતરની ન્યાથી વધુ દહેજ આવ્યો, એમાં તારા ગુણગાન ભૂલી ન જવાય. કાકી, મને પ્રિયાથી કોઈ વાંધો નથી,
પણ મમ્મી જે વ્યવહાર વાલા દવલા જેવો કરવા લાગ્યા છે ને એનાથી પ્રોબ્લેમ છે. તો તું પણ બોલ ને, જે બોલે ને એના જ બોર વેચાય, એટલે પોતાના માન સન્માન માટે ક્યારેક બોલવું જરૂરી છે. નહીં તો બેટા આ તારું બોર પણ તને ડુબાડ્યા સિવાય નહીં મૂકે. હા કાકી, મેં અત્યાર સુધી હંમેશા મમ્મીની બધી વાત જતી જ કરી છે, આ વખતે તો હદ થઈ ગઈ. મમ્મીએ મારા માવતરને પણ વચ્ચે લીધા. સારું ચાલ, હવે મૂડ ઠીક કર અને ઘરનું કામ કર. અને બેટા આવી રીતના તું ઉદાસ રહી ને તો એમને કાંઈ ફેર નથી પડવાનો. હા કાકી. અરે ભગવાન, હજી સુધી આ મહારાણી જાગ્યા નથી. સીમાબાઉ, ઓ સીમાબાઉ, ક્યાં મરી ગયા? બોલો મમ્મી. આ સવારના 6 વાગી ગયા તો આય તે રસોડામાં પગ નથી મૂક્યો. મમ્મી આજે જાગવામાં થોડું મોડું થઈ ગયું, શ્રેયા રાતે સૂતી નહોતી ને એટલે. હા હા બસ, હવે અમારા માટે ચા મળશે કે નહીં મળે? હા મમ્મી, તમે દીવાબત્તી કરો ત્યાં હું ચા બનાવી આપ. અને હા, થોડા પરોઠા બનાવી નાખજે. બેટામાં મદદ કરું? હા, તું મને પરોઠાનો લોટ બાંધી આપને. ત્યાં શ્રેયા ઉઠી ગઈ છે, હું એને હિંચકો નાખતી આવું. સારું ભાભી, તમે જાઓ, હું છું અહીંયા. અરે પ્રિયા બહુ, તમે પેલી કામચોર ક્યાં ગઈ? મમ્મી એ શ્રેયા ઉઠી ગઈ હતી ને એટલે હિંચકો લખાઈ ગયા હતા. મમ્મી હું કામચોર નથી, આટલા વર્ષથી તમે મને ઓળખો છો, ક્યારે મેં કામ ચોરી કરી? એ તો હું નજરે જોઉં છું, તારે ન બનાવવું હોત તો મને ના પાડી દીધી હોત. આમ પ્રિયા બહુને ચીંધીને શું કામ ગઈ? ખબર છે ને કે પ્રિયા બહુને મહિના છે તો એને આરામ કરવા દેવાય. મમ્મી ભાભીએ મને નહોતું કહ્યું, એ તો મેં જ એમને કીધું કે લાવ હું તમને મદદ કરું. અરે પ્રિયા બહુ, તને કઈ ખબર નથી, આને તો છે ને તારી પાસે કામ કરાવવાના બહાના જોઈતા હોય છે. બસ મમ્મી, બહુ સાંભળી લીધું મેં. અને પ્રિયાએ કામ કર્યું તો એમાં શું થઈ ગઈ? મેં પણ એક ડિલિવરી કરી છે ને ત્યારે તો મને આરામ કરવાનું ના કહ્યું, અને તમે હંમેશા કહેતા મને, ભૂલી ગયા કે કામ કરો તો સારું રહેશે. અને પ્રિયા વખતે આમ કેમ? અરે આ માકડને મોડું ક્યાંથી આવ્યું? ચૂપચાપ છે ને કામ કર કામ. પ્રિયા બહુની બરાબરી નહીં કરતી. ને તમે તું જા અને તારા રૂમમાં જઈને આરામ. શ્રેયાને હિંચકો હું નાખી દઈશ, તું તારે નાસ્તો બનાવ. મમ્મી મમ્મી મમ્મી, શું થયું? આ મારો ફોન તમે પછાડ્યો હતો? હા એ તો બહુ. હા કે ના? હા હું ટેબલ સાફ કરતી હતી ને બાર, તો ટેબલ સાફ કરતા કરતા હાથ વાગી ગયો ને નીચે પડી ગયો. તમને ખબર પણ છે આ ફોન કેટલો મોંઘો છે? આના ઉપરનો ગ્લાસ પણ તૂટી ગયો. સોરી બેટા, હવે ધ્યાન રાખીશ. નહીં, હવે તમે છે ને મારી વસ્તુની આજુબાજુ પણ ના આવતા. ખબર નહીં આ ઘરમાં બધા ગવાર જ ભર્યા છે. સ્ટુપિડ ઇડિયટ. શું બોલ? અરે કઈ નહીં, જાઓ ને તમે, મારું માથું ના ખાઓ. બોલ, તારી સાસુ છું હું, અને સાસુ સાથે આમ વાત કરાય? એ ડોશી, આ શું સાસુ સાસુની રટ લગાવીને બેઠી છે? આજ સુધી મેં ક્યારે મારા મા બાપનું પણ નથી સાંભળ્યું, તો તારું શું સાંભળવાની? અને હા, આ તારું સાસુપણું છે ને એ બિચારી સીમા ભાભી સહન કરી શકે, મારી સામે નહીં ચાલે. સમજી ગયા ને? ચલો નીકળો અહીંયાથી. ઉભા છો શું? સાચું કહું ને તો ભાભી તને ખૂબ સાચવે છે અને ઘરના કામ પણ નથી કરવા દેતા. ખરેખર બેટા,
તો ખૂબ નસીબવાળી છો. શું તંબુરો નસીબ હંમેશા રોકટોક જ કર્યા કરે છે? વહુ, આવું નહીં કરવાનું. વહુ, પેલું નહીં કરવાનું. અરે, એ તો તારી ચિંતા કરે છે એટલે તારા માટે જ કરે છે ને? તો શું હું એમને કેવા જાઉં છું કે મારી આગળ પાછળ દોડો? અને ઘરમાં એક કામ વાળી રાખવાનું કીધું ને તો પણ ચોખ્ખી ના પાડી દીધી. ખબર નહીં આ ડોશીને તો. અરે વહુ, એવું ના બોલ. એ હંમેશા સીમા કરતા વધુ તને પ્રેમ આપે છે અને એમની સામે તારા જ વખાણ કરતા હોય છે. વખાણ તો એટલે કરે છે કે હું પિયરમાંથી કઈ ને કઈ લાવું છું ને, એટલા માટે હું સારી લાગું છું. અને ભાભીના પિયરમાંથી કઈ ના આવે એટલે એ ખરાબ લાગે. ભાભી પણ કેટલા મૂર્ખ છે. અત્યાર સુધી મમ્મી એમને મેણા માર્યા કર્યા ને, એટલે જ એમણે મૂંગા મોઢે બધું સહન કરીને કામ કર્યા કર્યું. એના જગ્યા પર જો હું હોત ને તો બધું એના મોઢા પર ઝાટકી દીધું હોત અને મારા પતિને લઈને નોખી થઈ ગઈ હોત. એક તો બધું ઘરનું કામ કરવાનું ને ઉપરથી પાછું સાંભળવાનું. મમ્મી, શું થયું? કેમ તમે રડો છો? તમારી તબિયત તો ઠીક છે ને? ના, કઈ નહીં, બસ એમ જ. મમ્મી, કંઈક તો થયું જ છે તમને, નહીતર તમે રડો નહીં. હું ઠીક છું, તું જા, થોડી વાર મને એકલી મૂકી દે. ના મમ્મી, તમને મારી વાતનું ખોટું લાગી ગયું હોય ને તો હું માફી માંગુ છું. એ તો મમ્મી, એક બાજુ શ્રેયા ઉઠી ગઈ હતી અને તમે સવાર સવારમાં બોલતા હતા એટલે. અરે ના ના વો, ભૂલ તારી નથી, ભૂલ તો મારી છે. હું તને હંમેશા જાણ જોઈને હેરાન કરતી, ખીજાતી, અને જેને હું સાચવતી આજ એ જ. મમ્મી, શું થયું મને કહો. શું થયું ભાભી? પ્રિયા, હું શું સાંભળું છું? મમ્મી સાથે તને આવો વ્યવહાર કરતા શરમ ના આવી? અને તારા મોબાઈલનો ગ્લાસ તૂટી ગયો હોય ને તો પૈસા મારી પાસેથી લઈ લેજે, પણ મમ્મી સામે ક્યારેય ના બોલતી. ભાભી, આમ તો તમને પ્રિયા જેવી જ વહુ મળવી જોઈએ, કારણ કે સીમા વહુ તમારા મેણા સાંભળ્યા કરતી અને તો પણ છતાં કામ કરતી ઘરના, તો પણ એ તમને સારી ન લાગી. અને પ્રિયાના પિયરમાંથી દહેજ વધુ આવ્યું એટલા માટે એ તમને સારી લાગી. ભાભી, તમને ગુણ નહીં પરંતુ પૈસાવાળા લાગતા હતા. મને માફ કરી દે સીમા વહુ, હું હંમેશા તને હેરાન કરતી, તારા કામને ક્યારેય મેં ગણકાર્યું જ નથી. અરે ના મમ્મી, તમે માફી ન માંગો. એક માં દીકરી પાસે માફી માંગે એ મને નહીં ગમે. પ્રિયા, હવે આજ પછી ક્યારેય મમ્મી સાથે દુર્વ્યવહાર ના કરતી. અને મમ્મીની ઉંમર થઈ ગઈ છે હવે, તો ક્યારેક એમનાથી ભૂલ થઈ જાય તો આટલી બધી ચીડાતી નહીં. અને મમ્મીને તારી ચિંતા થાય છે એટલે તેને ખાવા પીવામાં રોકટોક કરે છે, જેથી તારા આવનારા બાળકને કોઈ આડઅસર ના થાય. સોરી ભાભી, હવેથી ધ્યાન રાખીશ. સોરી મને નહીં, મમ્મીને કર. સોરી, હવે પછી ભૂલ નહીં કરું. બસ પ્રિયા, હવે આ બધા નાટક બંધ કર ને સાચું બોલ. એટલે કે પ્રિયા વહુ ભાભી સાથે ખરાબ વ્યવહાર એટલા માટે કરતી હતી જેથી ભાભી પૈસા સાથે તારી બરાબરી કરતા અને દહેજને લીધે તને સંભળાવતા ને, એમને એમની ભૂલનો એસેસ કરવા માટે. એટલે કે સીમા વહુ જે તમારી સેવા કરતી તે પૈસાની પાછળ તમે બધું જ ભૂલી ગયા. સાચે તે મારા માટે થઈને મમ્મી સાથે? હા ભાભી. થેન્ક યુ સો મચ, હું તો પરેશાન થઈ ગઈ હતી. હું કેટલું કેટલું કામ કરતી હતી તોય મમ્મીને મારું કામ નહોતું દેખાતું, પણ તે મારી બધી પરેશાની દૂર કરી દીધી. થેન્ક યુ મારી બેન. પ્રિયાઓ, તે તો મારી આંખ ઉગાડી કાઢી, નહીતર હું તો હંમેશા સીમા બહુને. જવા દો ને, હવે આ વાત કોઈ યાદ નહીં કરે.
મમ્મી હવે તમે ક્યારે ભાભીને હેરાન નહીં કરો ને? ના નહીં તો ફરી ગુસ્સો કરીશો.